સવાલ જ જવાબ છે વિભાગ ત્રીજો ધારદાર રજૂઆતના છ મહત્વના ઉપાયો અહીં તમારી રજૂઆતને ધારદાર બનાવે તેવા છે પણ ખૂબ જ અસરકારક ઉપાય જણાવવામાં આવ્યા છે ઉપાય એક પુલ બાંધવો અથવા સેતુ નિર્માણ સેતુ નિર્માણ અથવા પુલ બાંધવો એક ટેકનિક છે જે ચર્ચાને ચાલુ રાખે છે અને એ પરિસ્થિતિને ટાળે છે જેમાં યાદ તો તમે ખૂબ વધારે વાતો કરો છો યા તમારો સંભવિત ગ્રાહક બહુ ઓછું બોલે છે જો તમે કોઈ મહત્ત્વનો સવાલ પૂછો અને જવાબમાં તમને સાવ નાનો ઉત્તર મળે તો તમે નિરાશ થઈ જશો વાસ્તવિક જિંદગી વિશેની વાર્તા શ્યુ એ કેવી રીતે એક ભાવહીન વ્યક્તિને પ્રભાવિત કરી અહીં શ્યુનું ઉદાહરણ આપવામાં આવ્યું છે એ પોતે એક ડિસ્ટ્રીબ્યુટર હતી અને પોતાના સંભવિત ગ્રાહક ફ્રેન્ડ સાથે એને મેળ પાડવાની કેવી રીતે કોશિશ કરે તેના વિશેની વાત છે ફ્રેન્ડ એક કોમ્પ્યુટર કંપનીમાં કામ કરતો હતો એણે પોતાના લંચ આવર્સમાં શિવને મળવાનો સમય આપ્યો હતો ફ્રેન્ડ શરૂઆતમાં જરા નિરસ જણાયો અને તે બહુ વાતો કરે તેવો લાગ્યો નહીં તેથી શિવ શરૂઆતમાં થોડી નિરાશ થઈ શિવ તમે આ બિઝનેસમાં કેવી રીતે આવ્યા ફ્રેન્ડ મને પહેલાંથી જ કોમ્પ્યુટરમાં રસ હતો આ વિશે શિવ પાસે વધારે જાણકારી નહોતી તેથી વાતને આગળ વધારવા માટે બીજો પ્રશ્ન પૂછવો પડ્યો શિવ તમને કમ્પ્યુટર બિઝનેસમાં સૌથી સારી વાત કઈ લાગે છે ફ્રેન્ડ એ સતત બદલાતું રહે છે બીજીવાર પણ મળેલા ટૂંકા જવાબથી શિવ વાતચીત ચાલુ રાખવા માટે બીજો પ્રશ્ન પૂછવા માટે મજબૂર બની ગઈ સમસ્યા એ હતી કે એ ગમે તેટલા સવાલો પૂછે તો પણ થોડીવાર પછી આવી વાતચીત કોઈ ઇન્ટરવ્યુ જેવી બની જાત જેમાં શિવની ભૂમિકા કોઈ પોલીસ કમિશનર જેવી બની ગઈ હોત ટૂંકા જવાબ આપનાર સંભવિત ગ્રાહકને સાચવી રાખવાનો શ્રેષ્ઠતમ ઉપાય એ છે કે વાતચીત વખતે પુલ બાંધતા જાઓ મજબૂત પુલ છે અર્થાર્થ એટલે કે દાખલા તરીકે પછી એટલા માટે ત્યારે તમે એનો અર્થ એ છે કે દરેક પુલ પછી તમારે ચૂપ થઈ જવું જોઈએ સારા નસીબે શ્યુએ આ પુલ બાંધતા શીખી લીધું હતું તેથી ફ્રેન્ડની સાથે તેની વાતચીત આ રીતે આગળ ચાલી શિવ તમે આ બિઝનેસમાં કેવી રીતે આવ્યા ફ્રેન્ડ ફ્રેન્ડ મને પહેલાંથી જ કમ્પ્યુટરમાં રસ હતો શું એટલે કે ફ્રેન્ડ એટલે કે નેટવર્ક સિસ્ટમને મોટી અને મધ્યમ કંપનીઓમાં લગાવવું શિવ એનો અર્થ એ કે ફ્રેન્ડ એનો અર્થ એ કે હું કોઈપણ કંપનીની કાર્યપદ્ધતિને સુધારવા માટે એવું સોફ્ટવેર તૈયાર કરવામાં મદદ કરતો હતો જેનાથી જિંદગી સરળ બની જાય શિવ દાખલા તરીકે ફ્રેન્ડ દાખલા તરીકે ગઈકાલની જ વાત કરીએ કાલે મેં એક કંપનીમાં મારી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી એ કંપનીમાં એકાઉન્ટિંગ વિશે ગંભીર સમસ્યાઓ હતી એમણે મને બોલાવ્યો અને આ મામલામાં શ્યુએ ફક્ત એક ગઢ સફળતાપૂર્વક જીત્યો ન હતો પણ તે ઇન્ટરવ્યુ લઈ રહી હોય તેવી પણ લાગતી નહોતી એણે વધારે શબ્દોનો ઉપયોગ પણ કર્યો નહોતો એ ફ્રેન્ડ વિશે વધુમાં વધુ ઉપયોગી માહિતી મેળવી રહી હતી અને ફ્રેન્ડ પોતાને ગમતા પહેલા નંબરના વિષય પર વાત કરી રહ્યો હતો એ વિષય હતો એ પોતે જ તમે જ્યારે પુલનો ઉપયોગ કરો ત્યારે આ ત્રણ કામ કરજો એક આગળની બાજુ નમો હથેળી ખોલી આગળ ધરો બીજું પુલના વાક્યનો છેલ્લો શબ્દ જરા ખેંચો ત્રીજું પાછળ ખસી જાઓ અને ચૂપ થઈ જાઓ હથેળી ખોલીને આગળની બાજુ નમવાથી બે સંકેતો મળે છે પહેલો સંકેત એ કે શબ્દો વિના જ એ વાતની ખબર પડે છે કે તમે ખતરનાક નથી અને બીજો સંકેત એ કે સાંભળનારને ખબર પડે છે કે હવે વાત કરવાનો એનો વારો છે એટલે કે તમે લગામ એના હાથમાં સોંપી દીધી છે પુલના વાક્યનો છેલ્લો અક્ષર ખેંચવા તે એ લગભગ સવાલના રૂપમાં ફેરવાઈ જાય છે જો તેને એ રીતે ખેંચવામાં ન આવે તો તે ફક્ત એક વિધાન જ બની રહે છે દાખલા તરીકે ફ્રેન્ડ જેથી બિઝનેસ સારી રીતે ચાલી શકે શું એટલે કે ફ્રેન્ડ એટલે કે લોકોની જિંદગી વધારે આસાન બની જાય છે અને એ લોકો પોતાના ગ્રાહકોને સારી સેવાઓ આપી શકે છે તમે જાણતા જ હશો કે મોટા ભાગની કંપનીઓ કોઈ સારી સિસ્ટમ હોતી નથી અને જો પુલના છેલ્લા અક્ષરને ખેંચવામાં ન આવે તો તે એક વિચાર કે સપાટ વિધાન જેવું જ લાગશે જે અપમાનજનક પણ લાગી શકે છે તમે જ્યારે પુલનો પ્રયોગ કરી લો છો ત્યાર પછી ચૂપ થઈ જાઓ અંતહીન લાગતી ખામોશીથી ગભરાશો નહીં અને તમારા પોતાના જ્ઞાનના મોતી વેરવાના લોભથી બચશો પુલના પ્રયોગ પછી થોડા સમય માટે મૌન છવાઈ જઈ શકે તમારી ખુલ્લી હથેળી એ જણાવે છે કે હવે તમે બોલવાની જવાબદારી સંભવિત ગ્રાહકને સોંપી દીધી છે એથી હવે તમે એને જ બોલવા દો સાંભળવા વખતની બોડી લેંગ્વેજ અહીં એક ઉદાહરણ આપવામાં આવી છે કે પુલ બાંધવાથી સંતાયેલી પ્રેરણાઓને કેવી રીતે બહાર લાવી શકાય છે અને સંભવિત ગ્રાહકો પાસેથી માહિતી કેવી રીતે મેળવી શકાય છે વાતનો દોર સોંપી દીધા પછી તમે પાછળની બાજુ ખસી જાઓ અને તમારા હાથને તમારી હડપચી પર મૂકો આ રીતે તમે મૂલ્યાંકન કરવાની સ્થિતિમાં આવી જાઓ એનાથી સામેની વ્યક્તિને તરત જ ખ્યાલ આવી જાય છે કે હવે એણે વાત શરૂ કરવાની છે કારણ કે તમે પાછળ ટેકો દઈને ગોઠવાયા છો ઉદાહરણ તરીકે જો તમારા સંભવિત ગ્રાહકે આર્થિક સ્વતંત્રતાને પોતાની પહેલી પ્રાથમિકતા તરીકે પસંદ કરી છે તો તમારી પહેલી પ્રાથમિકતા શું છે આર્થિક સ્વતંત્રતા તમે એને જ કેમ પસંદ કર્યું કારણ કે એ મહત્વનું છે જિંદગીમાં હું જે કંઈ કરવા માગું છું એના માટે પૈસાની જરૂર છે એટલે કે એટલે કે મારી પાસે મારા સંતાનોને સારું શિક્ષણ આપવા માટે અને આરામદાયક જીવન જીવવા માટે પૂરતા પૈસા હોવા જોઈએ દાખલા તરીકે દાખલા તરીકે હું પ્રવાસ કરવા માંગતો હોઉં તો એટલે કે અને દાખલા તરીકે જેવા બે પુલોનો પ્રયોગ કરવાથી તમારો સંભવિત ગ્રાહક પોતે જે વિચારે છે અનુભવે છે અને જેના પર વિશ્વાસ કરે છે એ બધું જ જણાવવા લાગશે સૌથી અગત્યની વાત એ છે કે તમે વધારે બોલતા નથી પુલ એક અર્થમાં એક પ્રકારના ખુલ્લા છેડાવાળા સવાલો હોય છે જ્યારે સામેની વ્યક્તિ પોતાના વિશે વધારે વાતો કરતી ન હોય અથવા તો તે તમારા પ્રશ્નોના ટૂંકા ઉત્તરો આપી રહી હોય ત્યારે પુલનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકાય છે તમે જ્યારે પહેલીવાર પુલોનો ઉપયોગ કરશો ત્યારે તમને વિચિત્ર લાગશે કારણ કે પુલના પ્રયોગ પછી વાતચીતમાં થોડા સમય પૂરતી ખામોશી છવાઈ જાય છે પરંતુ તમારા શ્રોતાને તો ટૂંકા જવાબ દેવાની ટેવ છે એટલે એને વાતચીત દરમિયાન ખામોશીની આદત પણ હશે એ કારણે એને આ ખામોશી એકદમ સ્વાભાવિક લાગે છે પુલોનો પ્રયોગ મજેદાર હોય છે કારણ કે તેનાથી રજૂઆત વધારે રોચક બને છે અને તમને મૌન રહેવાની તક પણ મળે છે ઉપાય બે માથું હલાવવાની ટેકનિક મોટા ભાગના લોકોને એ વાતની ખબર નથી હોતી કે માથું હલાવવું એક સશક્ત અને વિશ્વાસ આપનારી ટેકનિક છે મોટા ભાગના દેશોમાં માથું હલાવવું કે ગરદન ઊંચી નીચી કરવી એ સૂચવે છે એનો અર્થ છે શરીરને ઝુકાવવું કે નીચે કરવું જેના દ્વારા એવું સૂચવાય છે કે હું તમારી સામે ઝૂકી ગયો છું હું તમારી ઈચ્છાઓને આધીન છું તો આ એક રીતે ઝૂકવાની ક્રિયા છે માથું નમાવવાની ટેકનિકના બે સશક્ત ઉપયોગ છે શરીરની ભાષા આપણે અંદરની ભાવનાઓની બાહ્ય અભિવ્યક્તિ છે જો તમે સકારાત્મક વલણ ધરાવતા હો તો બોલતી વખતે માથું આપોઆપ નીચેની બાજુ હાલવા લાગશે જો તમે તટસ્થતાનો અનુભવ કરતા હશો અને છતાં પણ જાણી જોઈને માથું હલાવતા લાગશો તો તમે સકારાત્મક ભાવનાઓનો અનુભવ કરવા લાગશો બીજા શબ્દોમાં કહીએ તો સકારાત્મક ભાવનાઓથી માથું નીચેની તરફ હાલવા લાગે છે તેનાથી ઉલટું પણ બિલકુલ સાચું છે માથું હલાવવાથી પણ સકારાત્મક ભાવનાઓ પેદા થાય છે જો તમે સકારાત્મક અનુભવ કરતા હો તો તમારું માથું હલાવવાનું શરૂ કરી દો જો તમારું માથું હલાવવાનું ચાલુ કરી દેશો તો તમે સકારાત્મક ભાવનાનો અનુભવ કરવા લાગશો માથું હલાવવાની ક્રિયા સામેની વ્યક્તિ પર પણ અસર કરે છે જો હું તમારી વાતો સાંભળતા માથું હલાવું છું તો તમે પણ માથું હલાવવા લાગશો ભલેને તમે મારી વાત સાથે સંમત ન હો સંમતિ અને સહયોગ મેળવવા માટે આ એક અદભુત મંત્ર છે ત્યાર પછી તમારા દરેક વાક્યને શાબ્દિક સંમતિવાળા શબ્દો સાથે પૂરું કરો નહીં શું શું તમે એવું નહીં કરો શું આ યોગ્ય નથી બરાબર છે ને જ્યારે વક્તા અને શ્રોતા બંને જણ માથું હલાવે ત્યારે શ્રોતાને સકારાત્મક ભાવનાઓનો અનુભવ થાય છે અને એનાથી સકારાત્મક પરિણામ મળવાની વધારે શક્યતા રહે છે માથું હલાવવાની કળા સહેલાઈથી શીખી શકાય છે અને એક અઠવાડિયાની અંદર તમે એને તમારા શરીર ભાષા સંકેતોનો કાયમી હિસ્સો બનાવી શકો છો માથો હલાવવાની ટેકનિકનો બીજો લાભ એ પણ છે કે એનાથી વાતચીત આગળ વધે છે એ આ રીતે બને છે જ્યારે તમે એક પ્રશ્ન પૂછી લો છો અથવા એક પુલનો ઉપયોગ કરો છો અને શ્રોતા જવાબ આપે છે તે દરમિયાન તમારા માથાને હલાવો જ્યારે તે બોલવાનું પૂરું કરી દે ત્યાર પછી પણ તમારા માથાને એકવાર પ્રતિ સેકન્ડના દરે પાંચ વાર હલાવવાનું ચાલુ રાખો મહદઅંશે ચાર સેકન્ડમાં જ શ્રોતા ફરીથી બોલવાનું શરૂ કરી દે છે અને તમને માહિતી આપવા લાગે છે તમે જ્યાં સુધી પાછળની બાજુ ટકેલા છો અને તમારો હાથ તમારી હડપચી પર રહેલો છે ત્યાં સુધી બોલવા માટે તમારા પર કોઈ દબાણ નહીં હોય આ રીતે તમે પ્રશ્ન કરતા જવા નહીં લાગો જ્યારે તમે સાંભળતા હો ત્યારે તમારા એક હાથને હડપચી પર રાખો અને એને ધીરે ધીરે થપ થપાવો આ સંકેતોના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે તેનાથી સંભવિત ગ્રાહકોને લાંબા સમય સુધી બોલવા માટે પ્રોત્સાહન મળે છે ઉપાય ત્રણ ટૂંકા પ્રોત્સાહક શબ્દો જ્યારે બીજી વ્યક્તિ બોલતી હોય ત્યારે ટૂંકા ટૂંકા પ્રોત્સાહક શબ્દોનો ઉપયોગ કરવાથી એને બોલવા માટેનું પ્રોત્સાહન મળે છે એવા ટૂંકા શબ્દો છે અચ્છા ઓ વાહ સાચે પછી શું થયું ટૂંકા પ્રોત્સાહક શબ્દોથી બીજી વ્યક્તિ દ્વારા આપવામાં આવતી માહિતીમાં બે ઘણી માત્રાથી પણ વધારો થઈ શકે છે માથું હલાવવાની ટેકનિક અને પૂલોનો સાથ મળ્યા પછી ટૂંકા પ્રોત્સાહક શબ્દો તમારો સૌથી પ્રભાવક બળ બની જશે અને તેના વડે તમે તમારી રજૂઆતને વધારે સારી રીતે ચાલુ રાખી શકશો ઉપાય ચાર રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે આમને સામનેની રજૂઆત વખતે કોઈ વ્યક્તિના મગજમાં પહોંચેલી માહિતીમાંથી સત્યાસી ટકા માહિતી આંખોના માધ્યમ દ્વારા પહોંચે છે નવ ટકા માહિતી કાન દ્વારા અને બાકીની ચાર ટકા બીજી ઇન્દ્રિયો દ્વારા પહોંચે છે ઉદાહરણ તરીકે જો તમારો સંભવિત ગ્રાહક તમે ભૂલી રહ્યા હો છો ત્યારે તમારી દશ્ય રજૂઆત તરફ જોઈ રહ્યો હોય અને તમારો સંદેશ એના દ્વારા જોવાઈ રહેલી ચીજ સાથે સંબંધ ધરાવતો ન હોય તો એ તમારા સંદેશનો માત્ર નવ ટકા જ ગ્રહણ કરી શકે છે જો તમે પ્રવાસ વિશે વાતો કરતી વખતે એક ઘરની છબી ઉપસાવવાનો પ્રયત્ન કરશો તો એને તમારી વાત સમજવામાં ઘણી મુશ્કેલી પડશે જો તમારી વાતો તમારી દશ્ય રજૂઆત સાથે સંબંધ હશે તો એ તમારા સંદેશનો માત્ર પચીસ ટકાથી ત્રીસ ટકા સુધીનો હિસ્સો જ ગ્રહણ કરી શકશે તે પણ જો એ તમારા તરફ નહીં પણ દશ્ય પ્રસ્તુતિ તરફ જોઈ રહ્યો હોય તો જ વધારેને વધારે પ્રમાણમાં ચક્ષુ નિયંત્રણ બનાવી રાખવા માટે તમારી રજૂઆત તરફ ધ્યાન દોરવા માટે એક પેનનો ઉપયોગ કરો સાથે સાથે તમારો સંભવિત ગ્રાહક જે જોઈ રહ્યો હોય એને શબ્દો દ્વારા સ્પષ્ટ કરતા જાઓ ત્યાર પછી તમે દશ્ય બતાવતા ઉપકરણ તરફથી પેન ખસાવી લો અને તેને તમારા અને ગ્રાહકની આંખોની વચ્ચોવચ મૂકી દો તથા બોલતી વખતે તમારું માથું હલાવતા રહો પેનના ઉપરના ભાગ પરથી સંભવિત ગ્રાહકની આંખોમાં જુઓ અને પેનથી ઈશારો ત્યાં જ કરો જ્યાં તમે જોઈ રહ્યા હો તેથી સંભવિત ગ્રાહકના મસ્તક પર ચુંબકીય પ્રભાવ પડશે અને તે પોતાનું માથું ઊંચું કરીને તમારી આંખોમાં જોશે ત્યારે એ પૂરેપૂરું જોશે અને સાંભળશે અને તમારા સંદેશને તે વધારેમાં વધારે માત્રામાં ગ્રહણ કરશે એ વાતની ખાતરી કરી લો કે તમે જ્યારે બોલી રહ્યા હો ત્યારે તમારા બીજા હાથની હથેળી દેખાતી હોય જેથી તમે ધમકી આપી રહ્યા છો તેવું નહીં લાગે ઉપાય પાંચ પ્રતિબિંબની સ્થિતિ જ્યારે બે જણ એકબીજા સાથે માનસિક ભૂમિકાએ એકાકાર થઈ જાય છે ત્યારે બંનેના શરીર પર એમના વચ્ચેનો તાલમેલ વ્યક્ત કરવા માટે પ્રેરાય છે તે વખતે તેઓ એક સરખી મુદ્રા અને એક સરખા હાવભાવ અપનાવી લે છે આ પ્રકારના વર્તનનો ઉદ્દેશ્ય બંને વચ્ચે તાલમેલ ઊભો કરવાનો અને સંઘર્ષ ટાળવાનો છે આવા શબ્દ વિનાના વર્તન દ્વારા તમે એવું સૂચવી રહ્યા છો કે હું પણ તમારા જેવો જ છું અને તમારા દ્રષ્ટિકોણ સાથે સંમત છું બીજી વ્યક્તિ સાથે એકાકાર થવાની શરૂઆત ગર્ભાવસ્થામાં જ થઈ જાય છે એ વખતે આપણી શારીરિક ક્રિયાઓ અને હૃદયની ધડકન આપણી માના લય સાથે મેળ બનાવી લે છે એટલા માટે પ્રતિરૂપણ એક એવી અવસ્થા છે જે આપણા માટે સાવ સહજ હોય છે જે વ્યક્તિ સાથે આપણે તાલમેલ થઈ જાય છે તેની આપણે આપોઆપ નકલ કરવા લાગીએ છીએ તમે આને વ્યવસાયિક બેઠકો કે સામાજિક ઉત્સવો વખતે એકબીજાની સાથે સારું બનતું હોય તેવા લોકોમાં જોઈ શકશો એ કારણે જ ઘણા વર્ષો સુધી એક સાથે રહ્યા પછી લોકો એક સરખા દેખાવા લાગે છે પછી તેઓ એક કૂતરો ખરીદી લે છે જે એ બંને જેવો જ દેખાતો હોય વાંદરો જે જુએ તે જ કરે છે નીચે આપેલા ચિત્રમાં ઉભી રહેલી બે વ્યક્તિઓ પ્રતિરૂપણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કરેલ છે તે બંને એક સરખી મુદ્રામાં ઊભા છે એમણે પોતાના ગ્લાસ એક સરખી રીતે જ પકડ્યા છે કદાચ એમનું પીણું પણ સમાન હોય એમનો પોશાક એક સરખો છે અને એમના શબ્દ પ્રયોગ પણ એક સરખા છે જો એક જણ પોતાના ગજવામાં હાથ નાખે છે તો બીજો એની નકલ કરે છે જો એક જણ પોતાનું વજન પોતાના બીજા પગ પર નાખે છે તો એનો મિત્ર પણ એવું જ કરે છે જ્યાં સુધી આ બંને આપસમાં સંપન્ન સંમત હશે ત્યાં સુધી આ તાલમેલ જળવાઈ રહેશે અને ત્યાં સુધી પ્રતિરૂપણ ચાલતું રહેશે પ્રતિરૂપણથી સામેની વ્યક્તિ સહજ બને છે તાલમેલ સાધવા માટે આ એક પ્રબળ ટેકનિક છે ધીમી ગતિના વિડીયો રિસર્ચથી ખબર પડે છે કે બંને વ્યક્તિઓ એક જ સમયે આંખો પટપટાવે છે નાક ફૂલાવે છે ભ્રુકુટી ચડાવે છે એટલું જ નહીં એમની કીકીઓનું ફેલાવો અને સંકોચાવું પણ સાથે જ થાય છે આ વાત એટલા માટે ઉલ્લેખનીય છે કે આટલા સૂક્ષ્મ સંકેત સંકેતોની નકલ જાણીબૂજીને થઈ શકતી નથી સારો તાલમેલ સાધવો સામેની વ્યક્તિની બોડી લેંગ્વેજ અને શાબ્દિક ભાષાને પ્રતિબિંબિત કરવાની પ્રક્રિયા તાલમેલ સાધવા માટેની ઉત્તમ પદ્ધતિ છે જ્યારે તમે કોઈ નવા માણસને મળો ત્યારે એની બેસવાની રીત શરીરના વળાંક આભાવ અને અવાજના લહેકાને પ્રતિબિંબિત કરો એને તરત જ ખ્યાલ આવશે કે તમારામાં એવું કશુંક છે જે એને ગમે છે એ કદાચ તમને આની સાથે મારો સ્વાભાવિક તાલમેલ છે વાળી શ્રેણીમાં મૂકશે એ તમારામાં પોતાની છબી જુએ છે એ કારણે એવું બને છે ચેતવણી નવી મુલાકાતમાં પ્રતિરૂપણ કરવાની ઉતાવળ કરશો નહીં મારું પુસ્તક બોડી લેંગ્વેજને વાંચ્યા પછી લોકો પ્રતિરૂપણ ટેકનિક વિશે જાગ્રત અને સભાન થઈ ગયા છે અને આ ટેકનિકોને દસ કરોડથી વધારે લોકો ટીવી અને વિડીયો પર જોઈ ચૂક્યા છે પ્રતિરૂપણ શરૂ કરતા પહેલાં થોડી મિનિટો રાહ જોવામાં વધારે સમજદારી છે પુરુષો અને મહિલાઓ વચ્ચે પ્રતિરૂપણની અસમાનતાઓ ભાવોની અભિવ્યક્તિ માટે પુરુષો અને સ્ત્રીઓમાં મગજ જુદી રીતે બનેલા હોય છે મોટાભાગની સ્ત્રીઓ ચહેરાના ભાવોનો આધાર લે છે જ્યારે પુરુષો શરીરના હલનચલન અને સંકેતો દ્વારા પોતાના ભાવોને વ્યક્ત કરે છે સામાન્ય રીતે એક સ્ત્રી સાંભળવાના દસ સેકન્ડના સમય દરમિયાન વક્તાના ભાવો પ્રત્યે પ્રતિક્રિયા આપતી વખતે ચહેરાના સરેરાશ છ ભાવોનો ઉપયોગ કરે છે એનો ચહેરો વક્તાની ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે ધ્યાનથી જોતા એવું લાગે કે જાણે બે મહિલાઓની સાથે એકી સાથે સમાન ઘટના બની રહી છે સ્ત્રીઓ વક્તાના અવાજનો લયકો અને દેહ ભાષા દ્વારા કહેવાયેલી વાતોનો અર્થ સમજે છે અને પોતાને સમજાયેલા ભાવોને પોતાના ચહેરાના ભાવો દ્વારા વ્યક્ત કરે છે કોઈ સ્ત્રીનું ધ્યાન પોતાના તરફ ખેંચવું હોય કે એને સાંભળવા માટે મજબૂર કરવી હોય તો પુરુષે પણ બરાબર આ જ રીતે કરવાનું હોય છે મોટાભાગના પુરુષો સાંભળતી વખતે ચહેરાની અભિવ્યક્તિના મુદ્દા પર હતાશ થઈ જાય છે પણ જો તમે તેને શીખી લેશો તો તમને ઘણો ફાયદો થશે કેટલાય લોકો કહે છે એ વિચારશે કે હું વિચિત્ર વ્યક્તિ છું પરંતુ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ પુરુષ સ્ત્રીની ભાવનાઓને પોતાના ચહેરાના માધ્યમ દ્વારા પ્રતિબિંબિત કરે છે ત્યારે તે સ્ત્રી પુરુષને વધારે બુદ્ધિશાળી રસપ્રદ અને આકર્ષક માને છે જાહેરમાં લાગણીઓને છુપાવવાની વિકાસવાદી જરૂરિયાતને કારણે મોટા ભાગના પુરુષ સાંભળતી વખતે પૂતળા જેવા ભાવહીન દેખાય છે અહીં પુરુષને સાંભળવાની શૈલી વિશે રમૂજભરી દ્રષ્ટિ છે પણ એમાં આપણને સચ્ચાઈની ઝલક મળે છે સાંભળતી વખતે પુરુષ એક પ્રકારનો ભાવહીન મોહરું પહેરી લે છે એનાથી એને એવું લાગે છે કે સ્થિતિ એના નિયંત્રણમાં છે પણ એનો એ અર્થ નથી કે એમનામાં ભાવના હોતી નથી બ્રેઇન સ્કેન દ્વારા ખબર પડી છે કે પુરુષો પર સ્ત્રીઓની જેમ જ લાગણીઓ અનુભવે છે માત્ર જાહેરમાં તેને વ્યક્ત કરતાં તેઓ ખચકાય છે પુરુષોના વ્યવહારને પ્રતિબિંબિત કરવાની ચાવી એ વાત સમજી લેવામાં છે કે એ પોતાના ભાવોને વ્યક્ત કરવા માટે પોતાના આખા શરીરનો આધાર લે છે માત્ર ચહેરાનો નહીં ઘણી સ્ત્રીઓ એક ભાવહીન પુરુષને પ્રતિબિંબિત કરવાનું કામ ઘણું કપરું છે એવું માને છે પણ જો તે એવું કરતા શીખી જાય છે તો તેનાથી એને ઘણા સારા સકારાત્મક પરિણામો પ્રાપ્ત થઈ શકે છે જો તમે સ્ત્રી છો તો એનો અર્થ એ છે કે તમારે તમારા ચહેરા પરના ભાવને ઓછામાં ઓછા વ્યક્ત કરવા જેથી પ્રતિક્રિયાનો અતિરેક દેખાય નહીં સૌથી મહત્વની વાત એ છે કે તમારા મત મુજબ સામેનો પુરુષ જે કાંઈ અનુભવી રહ્યો છે તેને તમે પ્રતિબિંબિત ન કરો જો તમારી માન્યતા ખોટી નીકળે તો તેનું વિનાશકારી પરિણામ આવી શકે તમને મગજના ફરેલ કે વિચિત્ર માનવામાં આવશે જે સ્ત્રીઓ સાંભળતી વખતે ચહેરો ગંભીર રાખી શકે છે તેને પુરુષો વધારે બુદ્ધિશાળી કુશળ અને સમજદાર માને છે ઉપાય છ ગતિ નિર્ધારિત કરવી અવાજનો લયકો આરો અવરોધ અને બોલવાની ગતિ પણ પ્રતિરૂપણ દરમિયાન એક જેવા થઈ જાય છે જેથી વધારે સારો તાલમેલ રચાય એને ગતિ નિર્ધારિત કરવી કહેવાય છે અને એવું લાગે છે કે જાણે બે વ્યક્તિ એક જ સૂરમાં ગાઈ રહ્યું હોય તમે જોયું હશે કે વક્તા પોતાના હાથથી તાલ આપીને સમય ગણે છે જ્યારે શ્રોતા પોતાનું માથું નમાવવાના લય દ્વારા એની સાથે તાલમેલ કરે છે જ્યારે સંબંધ પ્રગાઢ બને છે ત્યારે શરીર અને ભાષાની સ્થિતિઓનું પ્રતિબિંબિત પાડવાની ક્રિયામાં ઘટાડો થવા લાગે છે કારણ કે બંને જણ એકબીજાની હવે પછી આવનારી ભાવનાઓનો અંદાજ લગાવી લે છે બીજી વ્યક્તિ સાથે ગતિ નિર્ધારણ તાલમેલ બનાવવા માટેનું મુખ્ય માધ્યમ બની જાય છે ક્યારે પણ સામેની વ્યક્તિથી વધારે ઝડપી ગતિથી બોલવું નહીં જો કોઈ એમનાથી વધારે ઝડપથી વાત કરે છે તો કેટલાય લોકો દબાણમાં આવી જાય છે માણસને બોલવાની ઝડપ એના મગજ દ્વારા માહિતીનું સચેતન રૂપે વિશ્લેષણ કરી શકવાની ક્ષમતાનું માપ આપે છે સામેની વ્યક્તિ જેટલી અથવા એનાથી ઓછી ઝડપે બોલો અને એના લયકાનો આરોપ અવરોધને પ્રતિબિંબિત કરો ગતિ નિર્ધારણ ખૂબ મહત્વનું છે ખાસ તો ફોન પર એપોઇન્ટમેન્ટ લેતી વખતે કારણ કે તે માત્ર અવાજે જ તમારું હથિયાર છે એથી આ ક્ષેત્રમાં તમારે અભ્યાસ કરવાની જરૂર છે આ હતો સવાલ જ જવાબ છે નેટવર્ક માર્કેટિંગમાં હા સુધી કેવી રીતે પહોંચવું એનો વિભાગ ત્રણ હવે પછીના વિડીયોમાં આપણે વિભાગ ચાર જોઈશું સકારાત્મક પ્રભાવ પાડવા માટેની છ સશક્ત ટેકનિકો Thank you.